कोरोना वायरस ने लई डीसा शहर हवे हॉटस्पॉट बनी गयु छे, परंतु हजु पण कंटेनमेंट झोनना लोकोमां गंभीरता जोवा मळती नथी। शहेरमां संक्रमणनुं प्रमाण वधारे न फैलाय ते माटे जे विस्तारोमां पॉजिटिव दर्दीओ सामे आव्या छे ते विस्तारोने कंटेनमेंट झोन जाहेर करी दीधा छे, परंतु तेम छतां आवा कंटेनमेंट झोनमांथी लोको बहार जता होवानी घटनाओ सामे आवी रही छे अने सरकारनी गाइडलाइन तोड़ीने लोको कंटेनमेंट झोन बहार निकळी रह्या छे, जे खूब ज खतरनाक बाबत छे। डीसा शहेरनी वात करीए तो डीसा शहेरना ओम पार्क फ्लेटमांथी एक पॉजिटिव केस सामे आव्या बाद आ विस्तारमां एक व्यक्तिनुं कोरोनाथी मौत निपजू होवानी पण घटना बनी हती, जेना पगले आ विस्तारने स्थानिक आरोग्य विभाग द्वारा कंटेनमेंट झोन जाहेर करवामां आव्यो हतो अने आ विस्तारना लोकोनी अवरजवर उपर सखत प्रतिबंध लगावी देवामां आव्यो छे। परंतु आरोग्य विभाग अने जिला कलेक्टरना जाहेरनामानुं पण आ विस्तारना लोको पालन करता न होवानी ફરિયાદના પગલે આજે જિલ્લા એપેડેમિક ઓફિસર એનકે ગર્ગ ડીસા શહેરના કન્ટેનમેન્ટ ઝોનની મુલાકાતે પહોંચી ગયા હતા અને શહેરના કન્ટેનમેન્ટ ઝોનમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું કેટલું પાલન થાય છે તેનું નિરીક્ષણ કર્યું હતું। જિલ્લા એપેડેમિક ઓફિસરની સાથે ડીસાના મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર ઉમેદદાન ગઢવી, ડીસાના મદદનીશ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર કૃષ્ણરાજ દેલવાડિયા, પાલિકાના મનોજભાઈ પટેલ સહિત પોલીસ સ્ટાફ પણ શહેરના કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં પહોંચ્યા હતા। ત્યારે ડીસા શહેરમાં આવેલા ઓમકાર ફ્લેટમાં કેટલાક લોકો કન્ટેનમેન્ટ વિસ્તારની બહાર નીકળી જતા હોવાનું સામે આવતા આ તમામ લોકો સામે પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી અને ત્યારબાદ કન્ટેનમેન્ટ ઝોનના રહીશો સરકારની ગાઈડલાઈનનું પાલન કરે છે કે કેમ તે અંગે ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। આજની આ મુલાકાત અંગે જિલ્લાના એપેડેમિક ઓફિસર ડોક્ટર એન કે ગર્ગે લોકોને કોરોના વાયરસને લઈ સરકારની કોવિડ-19 ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપીલ કરી હતી। લોકોને જણાવવાનું કે આ વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરેલ છે, અંદરથી કોઈને બહાર આવવાની પરવાનગી નથી। તમારી ધ્યાનમાં કોઈ આ રીતનો વ્યક્તિ બહાર આવતો દેખાય તો તાત્કાલિક નગરપાલિકાનો, પોલીસનો કે હેલ્થનો સંપર્ક કરવો, આ દરેકને સૂચિત કરવામાં આવે છે। એટલે માનીએ કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબની સૂચના મુજબ અમે આ સ્થાનની વિઝિટ કરી છે અને વિઝિટ દરમિયાન અમારે એવું ધ્યાન ઉપર આવેલું છે કે જે કન્ટેનમેન્ટ ઝોન છે, અમે આમ મોટાભાગે બધું વ્યવસ્થિત છે, લોકો ઘરમાં જ રહે છે, પોલીસની કામગીરી પણ બરાબર છે, પણ છતાં પણ અમુક જે વ્યાપારી વર્ગ છે એ લોકો પોતાની દુકાન ઉપર જતા રહે છે, સવારે નીકળે અને સાંજે પાછા આવે, એવું ના બનવું જોઈએ। કારણ કે જ્યારે આ વેપારીઓ બધા લોકો બહાર જશે દુકાનથી તો આ ઇન્ફેક્શન બીજી જગ્યા લાગી શકે। એટલે તમારા માધ્યમે હું ડીસાની જનતાને અપીલ કરું છું કે જે જગ્યા જે કન્ટેનમેન્ટ ઝોન બનાવેલું હોય એનું પૂરી તરહથી અમલીકરણ કરે અને કોઈ પણ કન્ટેનમેન્ટ ઝોનમાંથી બહાર ના નીકળે।